कन्या राशि नु चित्र चरित्र चरितार्थ यानी प्रकृति केवा प्रकार नी होय छे। कन्या राशि હવે આકાશમાં જે કન્યા રાશિ બતાવી છે તેનું જે માનચિત્ર છે ને, જે તારાઓનું ગુચ્છ છે, ઋષિમુનિ એવું કહે છે કે ભાઈ સુંદર યુવતી ઊભી હોય તેના હાથમાં ઘઉંની ઊભી વાળો સાંઠ હોય છે, એટલે ઘઉંનો ભારો હોય છે। કન્યા સુંદર દેખાય છે, આટલું દ્રશ્ય જોઈ અને ઋષિ મુનિએ આ તારાઓના ગુચ્છને નામ આપી દીધું કન્યા રાશિ। તો કે કેવળ કન્યા, આપણને એમ લાગે કે ભાઈ કેવળ કન્યા કેમ ના બતાવી, આ ઘઉંના ભારાની ઘઉંની ઊભી વાળો સાઠ કેમ બતાવ્યો। હવે એ તારાઓના ગુચ્છથી એ પ્રકારની એક આકૃતિ બને છે, એટલે ઋષિ મુનિએ એ બંને વસ્તુને જોડી દીધી કે આ કન્યા આવી સ્થિતિમાં છે। ઋષિ મુનિ એમ કહે છે કે આમાં આપણે કંઈ છંછેડતા નથી, જે આપણને તારાઓના નક્ષત્રોનું આ ગુચ્છ બન્યું છે અને એમાં જે દેખાય છે એવા ગુણધર્મ છે જ એ વ્યક્તિમાં, એટલે આ બંને વસ્તુ સાથે આપેલી છે એ માનચિત્રની અંદર। તો કે શું આવે, તો કે કન્યા એટલે સહજ, કન્યા ભાવ, કન્યાનો પહેલો ભાવ શું હોય, તો કે કોઈ પણ કન્યા હોય નાનામાં નાની કે મોટી સુંદરતા, સુંદરતાનો ભાવ કન્યા આઈનામાં પહેલું જોવે અને પહેલું જોવે કે કેટલી સુંદર લાગે। હવે આ કન્યા રાશિવાળી વ્યક્તિને જોઈએ કે આ પહેલામાં એના સારામાં સારા ગુણધર્મની વાત છે કે એ હંમેશા કન્યા રાશિ સૌથી પહેલું આ જ જોવે કે હું કેવી લાગું છું કે કેવો લાગું છું। અહીંયા વાત આવે છે, વ્યક્તિ પણ હોઈ શકે છે, સ્ત્રી પુરુષ બંને કન્યા રાશિના હોઈ શકે, કોઈ પણ હોય, તો જેનામાં કન્યા રાશિ છે એ કંઈ સ્ત્રી તત્વ નથી આવી જતું, બિલકુલ નહીં। એટલે ઘણીવાર લોકો એવું કહે કે ભાઈ કન્યા રાશિવાળા કે લેડીઝ જેવા હોય, બિલકુલ નહીં, વાઘ જેવા બી હોઈ શકે, પણ કહે છે કે આ ગુણધર્મની વાત આવે છે, તો કે સહજ ગુણધર્મ આ પકડવાના છે, તો કે કયા, તો કે પહેલું એ પોતાનો લુક, પોતે કેવા લાગે છે ને એમાં પહેલો રસ એમને હોય, એટલે સુંદરતામાં રસ હોય છે। હવે સુંદરતા આવે, કોઈ કન્યાને તમે એમ કહો કે આ બરોબર નથી લાગતી, કે આ સારી નથી, કે આ કપડું સારું નથી લાગતું, એને બહુ જ ગમતું હોય, તો કન્યા રાશિવાળી જો એ કન્યા હોય ને તો એને ખોટું લાગે, કેમ કે તેનામાં અહમ હોય છે। શેનો અહમ, તો કે સુંદરતાનો અહમ છે, એટલે અહમવાળા પણ હોય છે કન્યા રાશિવાળા લોકો। ઘણી વાર એવું લાગે ઋષિ મુનિએ એટલું બધું સરસ રીતે અંદર વર્ણન કરી છે કે એમને અહમ એમની સુંદરતાનો, એમની સુંદરતા કઈ, તો કે ઋષિ મુનિ એવું કે દેખાવની તો ખરી, એમની તમામ વસ્તુઓની સુંદરતા, એ જે કાર્ય કરે છે તે સુંદર છે, એમની પાસે જે વસ્તુ છે તે સુંદર છે, એમની પાસે જે ગાડી બંગલો મોટર કાર્ય દુકાન મકાન જે છે બધું સુંદર છે, તમે જો એમાં કંઈક કોઈક એમાં ટીકા ટિપ્પણી કરે તો તેમનો અહમ તેની જોડે ટકરાઈ જાય છે। ઘણીવાર તેમની વાત પણ તેમને સુંદર લાગે છે, અને આ જ કન્યા રાશિનો ગુણધર્મ છે, આ બધી વસ્તુઓ એ તેમની શ્રેષ્ઠ સુંદર છે એવો કન્યા ભાવ છે, એટલે આ રાશિનો એવો ભાવ છે, એટલે હંમેશા સુંદર રાખવાની તે કોશિશ પણ કરે છે, સુંદર હોય પણ છે, સારામાં સારી લાવે છે, કોઈ ચીલા ચાલુ વસ્તુ પસંદ નથી કરતા, કારણ કે તેમને પ્રેઝન્ટેબલ રાખવી છે, સુંદર રાખવી છે, એટલે બધી વસ્તુ પણ એવી લે છે જીવનમાં, જ્યારે લેવા મળે છે ત્યારે એવી જ લે છે કે જે શ્રેષ્ઠ અને સુંદર હોય। બીજું એવું કહેવાય કે ભાઈ હાથમાં જે ઘઉંના ભારાની ઊભી બતાવી, ઘઉંની ઊભીઓ બતાવી, એ શું છે, તો કે ઋષિ મુનિ એટલું સરસ અંદરથી શોધી લાયા છે, અને એમણે એવું કહ્યું કે ભાઈ આ એમને એમ નથી, તો કે સર્જન શક્તિ છે, એટલે આ ઊભી એવું બતાવે છે કે તે કંઈ પણ નવું સર્જન કરી શકે છે, એટલે જબરજસ્ત ક્રિએટિવિટી છે, કંઈ પણ વસ્તુ ઊભી કરવાની એક જે તેની એક વિશેષતા છે, આ તેની સર્જન શક્તિ છે। કન્યા રાશિવાળી વ્યક્તિઓ કંઈ ને કંઈ વસ્તુ ક્રિએટ કરી દે। હવે કન્યાઓની વાત કરી લઉં, ખાલી કન્યાઓ નાની હોય કે મોટી હોય,
એ કઈ ને કઈ જીવનમાં ક્રિએટ કર્યા કરે. આપણને એવું લાગશે કોઈ કન્યા જ કરે, કોઈ પુરુષ ના કરે, તો કે ના કરે. આ બેના બહુ ગુણધર્મ અલગ છે. સ્ત્રી અને પુરુષની વાત આવે ને, એમાં સ્ત્રી પહેલા કન્યા હોય, તો કે કન્યાના ગુણધર્મ જે ક્રિએટ કરવાના. તમે જીવનમાં કંઈ પણ આટલું બધું જે ક્રિએશન છે ને, એ બધું સ્ત્રીઓએ કર્યું છે. આમાં કોઈ આમાં અહમની કોઈ વાત ના આવે. આપણા જીવનમાં જે સત્ય છે ને, સત્ય જ હોય. કન્યા રાશિવાળી વ્યક્તિઓ પણ જ્યાં પણ હોય, કોઈ ઘરમાં હોય, સંસ્થામાં હોય, તો કોઈ શહેરમાં હોય કે નગરમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય, એ લોકો ક્રિએટ કરી શકે છે કંઈ પણ. એ કંઈ બનાવવું, કંઈ સર્જન કરવું, એ એમની શક્તિ છે. ગમે તેવું તમે નાનામાં નાની ચીજ આપો અને મોટી બનાવીને આપે, આ એના ગુણધર્મ છે. એટલે આ ઘઉંની ઉભીઓ બતાવી છે. કેટલા બધા લોકો મને એવું કહે છે, કેટલા જ્યોતિષ મારા એવા મિત્રો પણ છે, આ વસ્તુના અર્થઘટનની ખબર નથી પડતી એમ. કન્યા એટલે કન્યાને જો કે આ ઉભી પણ એટલી કમાલની કહી છે. ઋષિમુનિ એની ઉપર પણ શ્લોકો રચ્યા છે કે એ ઉભી સામાન્ય નથી, એ કંઈ ક્રિએટ કરવા માટે બતાવી છે. એ વસ્તુને એવી બતાવે તો ક્રિએટ કરવા શું કરવું પડે કે જબરજસ્ત મહેનત. એ કન્યા છે ને, ખેતરમાંથી આવેલી બતાવી છે, એટલે કે મહેનત પણ કરે છે. કંઈ સર્જન કરવું હોય, જબરજસ્ત મહેનત કરવાની તાકાત હોય છે. અને જબરજસ્ત એટલે દિવસ રાત જોયા વિના કામ કરવાની શક્તિ કન્યામાં જેમ ઘરમાં હોય છે ને, એવી જ આ રાશિની વ્યક્તિઓમાં હોય છે. એટલે ખૂબ મહેનત કરવી અને કઈ વસ્તુનું સર્જન કરવું, આ કન્યા રાશિની તાકાત છે. જેની હોય એને જીવનમાં આ જાણવાનું છે. કઈ સ્ત્રી ગુણધર્મ આવી જાય જેવી વાત નહીં, આટલી બધી શક્તિ આવે. સારામાં સારું ક્રિએટ કરવું, કારણ કે સુંદર જ ગમે છે. જો કોઈ અસુંદર કહી દે તો અહમ ટકરાઈ જાય છે. તેને પોતાનો એક વિશેષ પ્રકારનો તેનો અહમ છે. બીજું, કન્યા રાશિ આ બુધની છે, બુધની માલિકીની છે. હવે કન્યા હોય એટલે વાક ચાતુર્ય. કન્યા કોઈ પણ જુઓ, તમે સરસ વાતચીત કરો, વાત કરવાની તેની એક અલગ કળા હોય. બીજું આપણે કહીએ કે ભાઈ એ મોટા ભાગે કયા ક્ષેત્રમાં સફળ થતો? જી, એ બુધની વાત કરી. હા, એટલે કન્યા રાશિ એવું કહેવાય કે ભાઈ ક્રિએટિવિટી જ્યાં હોય એ તમામ ક્ષેત્રમાં જઈ શકે છે. બીજું, સાહિત્યના ક્ષેત્રમાં જઈ શકે છે. પછી કોઈ પણ વસ્તુ ફાસ્ટ મૂવિંગ વાળી કોઈ વ્યવસાય હોય તેમાં જઈ શકે, જેમાં સમાચાર જગત પણ આવે, એટલે મીડિયા ક્ષેત્ર કહેવાય, એમાં પણ એ લોકો પાવરફુલ હોઈ શકે અને બહુ જ આગળ વધી શકે. બીજું એવું કહેવાય કે બહુ શારીરિક મહેનત ના હોય ને, એવા ક્ષેત્રમાં એ બહુ આગળ વધી શકે છે. બીજું, બહુ મોટા રોકાણ ના હોય, કોઈ મશીનરીઓના કે એના, એવા ક્ષેત્રમાં એ આગળ વધી શકે. સરસ બોલવાની તેમની એક તેમનામાં પાવરફુલ હોય છે. પ્રેઝન્ટ કરવામાં, કંઈ સર્જન કરવામાં એ પાવરફુલ હોય છે. એટલે બોલીને પોતાનું કાર્ય કરવું, બોલીને બીજાને પોતાની તરફ ખેંચવો, પોતાનો બિઝનેસ કરવો, એટલે એવા વ્યવસાયો, કન્સલ્ટિંગને લગતા વ્યવસાયો કરવા કે સલાહ આપવાના વ્યવસાયો કરવા, ચાહે વકીલાત કરવી, કોઈ પણને માર્ગદર્શન આપવું, સાહિત્યને લગતા વ્યવસાયો કરવા, આ બધું તે કહી શકે. ઓછામાં ઓછું રોકાણ હોય અને વધુમાં વધુ પોતાનું પ્રેઝન્ટેશન બોલવા ઉપર કમાલ કરવાની હોય, કંઈક સર્જન કરીને આપવાનું હોય, એવા તમામ ક્ષેત્રોમાં કન્યા રાશિની વ્યક્તિઓ જોવા મળે છે અને સફળ થાય છે. એટલે એવા જ વ્યવસાયોમાં જવું પડે છે. બીજું એવું કહેવાય છે, આ ગુણધર્મની જોડે એક બુદ્ધિમત્તા બહુ સારી રીતે જોડાયેલી હોય છે. એટલે હંમેશા નવું ને નવું શીખતા રહેવું. તમે ફાસ્ટ લર્નર લોકો જુઓ ને, તો મોટે ભાગે કન્યા રાશિના લોકો હોય. નવી વસ્તુ આવી નથી ને શીખી લીધી નથી, એ શીખી ના લે ત્યાં સુધી એને બાજુમાં ના મૂકે, કંઈ ને કંઈ નવું ને નવું, નવું ને નવું કર્યા જ કરે. એક જગ્યાએ તમને આવી રીતે એવું ના જુઓ કે ભાઈ આ શીખી લીધું, હવે આપણે આની ઉપર કામ કરી, નહીં, સતત બીજું શોધ્યા જ કરે. એટલે હંમેશા આ કન્યા રાશિનો આ દ્વિ સ્વભાવ છે પાછી રાશિ. એટલે એવું કહેવાય કે એના ગુણધર્મ એક સાથે બે કામ કરવા જોઈએ. એક કામ તો એક સમયે કરે જ નહીં, એટલે સતત જોડે ને જોડે બીજું કામ કર્યા જ કરે. એટલે એક સાથે બહુ બધા વિષયોમાં તે આગળ વધી શકે, પાવરફુલ રહી શકે છે. બીજું, વિષયો બદલ્યા કરે છે. આ પાછો કન્યા રાશિનો એક બીજો ગુણધર્મ છે. એ જેમ કન્યાનું મન પણ એક વસ્તુ પર સ્થિર નથી રહેતું, આ લઉં પેલું લઉં, આ પહેરું પેલું પહેરું,
ચંચળ હોય, એવી રીતે ચંચળ હોય છે. આપની આ રાશિ છે એટલે આપને તો આ બધા ગુણધર્મ અત્યારે બરોબર લાગતા હશે. એટલે વસ્તુ એવી છે કે ભાઈ આ એક સરળ સહજ સ્વભાવ છે. બીજું એક ખાસ એવી વાત કે ભાઈ કન્યા રાશિઓ ને એ લોકો જેમ ઉંમર થાય ને એમ નાના થતા જાય. આ વાત જરા લોકોને ગળે જલ્દી નહીં ઉતરે, પણ જેટલા બી તમારા સર્કલમાં હોય, તમારા ઘરમાં હોય, તમે જોઈ લો, એમના 20 વર્ષની ઉંમરના, 25 વર્ષની ઉંમરના, 40 વર્ષની ઉંમરના, 50 વર્ષની ઉંમરના ફોટા જુઓ. તમને જેમ એજ વધશે એમ સ્માર્ટ થતા જશે એવા લાગશે. કેમ કે આ રાશિનું બળ વધતું જાય જન્મે સમયે નૈસર્ગિક રીતે. જો જેની બળવાનું હોય એ પહેલેથી છેલ્લે સુધી એવું રહે છે, પણ ધીમે ધીમે પણ આપણી રાશિનું બળ વધતું હોય છે. કારણ કે ચંદ્રમાં એટલા સાક્ષાત છે એટલે એ વ્યક્તિઓ ડે બાય ડે યંગ થતી જાય છે. યંગ રહેવા, યંગ લુક કેવી રીતે આવે ને એના પેતરા કરતા જાય છે, એવી વસ્તુઓ જીવનમાં ઉપયોગ કરતા જાય છે, અને ખરેખર તેમનો ઘાટ પણ એવો થતો જાય છે. એટલે કન્યા રાશિ જીવનના બહુ લાંબા સમય સુધી યંગ રહી શકે છે, એટલે લાંબા ગાળા સુધી કાર્ય કરે છે. એટલે ફાવી તો શકે છે બહુ બધા વિષયોમાં. હવે આવો ગુણધર્મ એટલે બધું શીખવું પણ પડે, એટલે નોલેજ પણ પુષ્કળ આવે. હવે ન્યાય આપવાની બાબત હંમેશા બીજું કરવા જાય છે ને, એટલે ઘણી વાર એવું બને છે ઘણા કિસ્સાઓમાં કે પહેલું જ કાર્ય જે લેવલે મોટું થવું જોઈએ તેમની આવડત પ્રમાણે એ લેવલે આગળ વધતું નથી, અને એક લેવલે પહોંચી અને અટકી જાય છે અને પછી બીજું કરવા જાય. એટલે પહેલી જે પહેલું કાર્ય એનો ગ્રોથ એક લિમિટે આવી જાય છે. અને એટલે ઘણી વાર ઘણા કિસ્સાઓમાં એવું થાય છે કે જો રાશિ એટલી પાવરફુલ ના હોય જેની, એ લોકો કોઈ ક્ષેત્રોમાં થોડાક જ આગળ વધી જાય ને પછી અટકી જાય, પછી બીજા ક્ષેત્રમાં જાય ત્યાં થોડા આગળ વધે અટકી જાય. એટલે આવું બને છે, ઓલરાઉન્ડર થાય પરંતુ માસ્ટર ન થાય. એટલે માસ્ટર થઈ શકે એવા ઘણા છે કન્યા રાશિના લોકો, સામાન્ય પરિસ્થિતિમાંથી બહુ મોટી જગ્યાએ પહોંચેલા લોકો છે. એટલે એવા લોકો હોય, પરંતુ હજુ પણ એમની શક્યતાઓ અને સંભાવનાઓ બહુ વધી હોય. એવા ઘણા મેં લોકોના દાખલા જોયેલા છે, ઘણા વકીલોના પણ એવી કુંડળીઓના અભ્યાસ કરેલા છે કે એક વિષયના વકીલો પછી તે વકીલાતમાં બીજો વિષય પકડે છે. પરંતુ જે વકીલોએ એક વિષયને એક લેવલ સુધી લઈ ગયા એ બહુ મોટા બનેલા છે. બહુ મોટા કન્સલ્ટન્ટો જોયેલા છે, બહુ મોટા વ્યવસાય કરતા લોકો જોયેલા છે આ રાશિના. એ પછી જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ ગુરુ દ્વારા જાણી લે છે કે આ એક લેવલને એટલું ઊંચું લઈ જાઓ, ત્યારે એ લોકોને આ વસ્તુનો ખ્યાલ આવે તો એકને બહુ ઊંચાઈ લઈ જાય, પછી બહુ બધાને ઊંચાઈએ લઈ જઈ શકે એવી તેની શક્તિ હોય છે. બીજું એક વિશેષતા મોટાભાગની એવી છે તેમનામાં કે મેનેજમેન્ટ કરવાની કુદરતી આવડત છે. એટલે બ્લડમાં છે કન્યા રાશિના કે કંઈ પણ વસ્તુને મેનેજ કરવી, ગમે તે રીતે મેનેજ કરવી. તો હું એટલે ગમે તે રીતે કહું, કોઈ કન્યાને પોતાની વાત મનાવી હોય તો બાય હુ કેન કુક એ મનાઈ જ લેજે. એટલે આ શક્તિ નૈસર્ગિક છે, ગમે તે રીતે રડીને પણ મનાઈ લે એવું કન્યા રાશિનો ગુણધર્મ છે. વાદ વિવાદ કરે, લડાઈ ઝઘડો કરે, લડી લે, રડી લે, કંઈ પણ કરે, પણ પોતાની વાત મનાવવાની જે તેમની આ શક્તિ છે એ એમને ધંધામાં, નોકરીમાં કે દરેક જગ્યાએ જીતાડી પણ દે છે. એટલે આ એમની એ હોશિયારી ગણો, શક્તિ ગણો, જે પોતાની વાત મનાવે એટલે મેનેજમેન્ટ કરી શકે, દરેક પ્રકારના લોકો સાથે તે વર્તી શકે, દરેકનું મેનેજમેન્ટ કરી શકે છે, આવા લોકો હોય છે. બીજું એવું કે નોલેજ આવે એટલે સાહિત્ય આવે, સાહિત્યનું પણ તેમને ગજબનું નોલેજ હોય. એમના વ્યવસાય એવો ના હોય તો પણ વાંચવાનો ગજબ શોખ હોય, નવું નવું જાણવાનો શોખ હોય, શિક્ષણ તેમનું સારું હોય. ઘણા કન્યા રાશિના એવા જૂના જમાનાના લોકો મળેલા, ઓછું ભણ્યા હોય પણ ઘણા બહુ એટલે સતત લનક, એ નવું નવું શીખ્યા જ કરતા હોય એમના જીવનમાં, એક વિદ્વાન વ્યક્તિ તરીકે આપણને દેખાય. અને જ્યારે આપણે અભ્યાસ પૂછીએ તો કે બેટા 10th પાસ, ત્યારે આપણને આ કન્યા રાશિની શક્તિ કે એની તાકાત દેખાય છે કે આટલું બધું એ જાણી લે છે અને હંમેશા જીવનમાં એ ટકી જાય છે. કેટલા બધા ઝંઝાવાટો આવે ને
પણ મેં કહ્યું ને એ ફાયદો પણ છે, એક સાથે બે કામ કરવાનો, એક કામ બગડે ને તો બીજું તૈયાર થઈ જાય, એક નોકરી જાય તો બીજી મળી જાય. આ કન્યા રાશિની છે, એક ધંધો બંધ થાય તો બીજો કરી લે, એને કંઈ નાનપ નથી આવતું, એવું નહીં કે હવે આ જ ધંધો ચલાવું, તરત બદલી નાખે. એટલે આ પણ એક શક્તિ છે. એટલે એ લોકો વ્યવસાયો, કાર્યો અને ક્ષેત્રો બદલતા જોવા મળે, ટૂર કરતા જોવા મળે છે. ટૂર દરેક રીતે હોય, ઘર બી બદલે, જગ્યા બદલે, કામ કરવાની જગ્યા બદલે, બહુ લાંબા અંતરે ફરે, આ બધું કરી શકે છે. એટલે સ્ટેડી પણ રહી શકે ને ફરી પણ શકે. એટલે જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ આ આટલા બધા ગુણધર્મ આવે છે ને, એટલે વ્યક્તિ બહુ હોશિયાર હોય. જ્યારે પણ આપણે બહુ સમુદાયની અંદર જોઈએ તો કન્યા રાશિવાળી વ્યક્તિઓ સારું એવું હોશિયારી નોલેજ ધરાવતી હોય, એટલે જે બોલતા હોય છે અને વક્તા હોય છે, સમજો શ્રોતા નથી હોતા મોટે ભાગે, એટલે તેમને બોલવા બહુ જોઈએ છે, પોતાની વાતો કરવા બહુ જોઈએ છે, તે ચૂપ રહેવું તેમને બહુ ઓછું ગમે છે. એટલે એટલા મોજીલા પણ હોય છે, કારણ કે તેમને વાતો કરવી બહુ ગમે છે, એમને શાંત રહેવું ક્યારેય ગમતું નથી. એટલે જે ક્ષેત્રોમાં વાચાળ રહેવાનું હોય, બોલવાનું હોય અને સારું બોલવાનું હોય, તેવા તમામ ક્ષેત્રોમાં તેમને સફળતા મળે. હોશિયાર હોય છે, ભણેલા ગણેલા હોય છે, સારું અભ્યાસ કરી શકે, ભણી શકે, નોલેજ ભેગું કરી શકે છે. બહુ બધી વાતોમાં સંવાદ કરવાની ટેવ હોય, એટલે વાદ વિવાદ કરવાની પણ ટેવ હોય, સારા વકીલ બની શકે, સલાહ આપનાર બની શકે છે. ઘણી વાર કોઈ ના હોય તો ભાઈ વાદ વિવાદ કરે, લડાઈ ઝઘડો કરીને પણ પોતાની વાત મનાવવામાં હોશિયાર હોય છે. આ કન્યા રાશિના ગુણધર્મ છે. બીજું ઘણી વાર એવું કરું તેમને પણ ખોટું લાગે, તેમને પણ જીદ હોય, આ કન્યાનો સહજ સ્વભાવ છે. એટલે તેમના પણ જીદ્દીપણું પણ એટલું જ હોય છે અને ખોટું લગાડવાનું પણ તેટલું હોય. નાની વાતનું પણ ઘણી વાર તેમને ખોટું લાગે, ભલે ટાઈમ બિંગ લાગે, પણ લાગે જરૂર છે. એટલે આ તેમના એક અલગ પ્રકારના ગુણધર્મ છે, વિવિધ ધરાવી શકે છે, વિવિધ ક્ષેત્રોમાં તે આગળ વધી શકે છે. આવા ગજબના તેમના ગુણધર્મ છે. અને ખાસ ગુણધર્મની વાત કરીએ કે જીવનમાં હારતા આ લોકો નથી શીખતા, કારણ કે કઈ બી રીતે પોતાનું કાર્ય કરવાની આ તેમની ગજબની શક્તિ હોય છે. એટલે કન્યા રાશિને કોઈ કન્યા કોઈ નબળી રાશિ જેવું બિલકુલ ના સમજવું, કોઈ પણ રીતે પોતાનું કાર્ય પાર પાડવું ને કન્યા રાશિનો. દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો.